હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મેથી આલુ પરોઠા જે ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે અને બનાવવામાં પણ સરળતા એવી બે રીતે હું તમને આજે મેથી આલુ પરોઠા બનાવતા શીખવાડાવીશ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ મેં અહીંયા મિક્સિંગ બાઉલ લીધો છે એની અંદર હું અહીંયા બે કપ રોટલીનો લોટ ઝીણો લોટ નાખું છું અને અહીંયા મેં એક બંચ મેથીનો સમારી અને ધોઈ અને પાન લીધા છે એની અંદર એક ચમચી જેટલી હું અહીંયા અજવાઈને લઉં છું એને હાથ વડે ક્રસ કરી અને નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધો કપ જેટલી મેં ઘરની મલાઈ ફેટી અને લીધી છે એ નાખી દઈશું અને એની અંદર હવે આપણે પાણી નાખી દઈશું જેથી કરીને મલાઈ ચોટી છે એ પણ નીકળી જાય એટલે અડધો કપ હું ઉપરથી પાણી નાખું છું હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મલાઈ નાખવાથી પરોઠા છે એકદમ પોચા અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ આપણે બાંધતા જવાનો છે જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે તો આપણે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને આપણે એનો પરોઠા જેવો સોફ્ટ ડો બનાવી અને તૈયાર કરવાનો છે તો મેં અહીંયા લોટ છે એ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હું એની કન્સિસ્ટન્સી પણ બતાવીશ એકદમ સોફ્ટ બહુ હાર્ડ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો મીડિયમ બાંધ્યો છે ઉપરથી એક ચમચી તેલ નાખી અને મસળી અને મૂકી દઈશું એટલે થોડીવાર રેસ્ટમાં રહેશે તો લોટ છે એ સરસ થઈ જશે સેટ થઈ જશે હવે ઢાંકીને મૂકી દઈશું અહીંયા મેં ત્રણ મોટી સાઇઝના બટેટા બાફી અને લીધા છે પહેલેથી જ બાફીને રાખ્યા હતા તો બટેટાને આપણે હવે ગ્રેટ કરવાના છે કારણ કે આપણે આલુ પરોઠાનું સ્ટફિંગ બનાવીશું તો કોઈ પણ લમ્સ ન રહે તો આપણને પરોઠા ભણવામાં સરળતા રહે અને આપણા પરોઠા છે એ તૂટશે નહીં અને ફૂલી ફૂલીને દડા જેવા થશે શેકતી વખતે તો અહીંયા મેં બધા જ બટેટાને ગ્રેટ કરી લીધા છે હવે એની અંદર હું એક ચમ મરચું છે મોરું ઝીણું સમારીને લઉં છું એક ચમચી જેટલું આદું છીણીને લીધું છે અડધી ચમચી મેં અહીંયા તીખાની ભૂકી લીધી છે મરી પાવડર અને એક ચમચી જેટલી વરિયાળીનો પાવડર લીધો છે એક ચમચી હું અહીંયા ગરમ મસાલો નાખું છું એક ચમચી ચાટ મસાલો જેથી આપણો ચટપટો તૈયાર થશે આલુનો મસાલો અહીંયા અડધી ચમચી એટલું સંચળ નાખું છું એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ખાવાનું આખું જીરું નાખું છું હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને અડધો કપ જેટલા હું અહીંયા લીલા સમારેલા ધાણા નાખું છું બધા જ મસાલાને આપણે બટેટા સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે આ રીતે બટેટાનો મસાલો બનાવશો તો આલુ પરોઠા છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે એકદમ ચટપટો મસાલો બનીને તૈયાર થશે તો સરસ રીતે આપ મેં અહીંયા બધો જ મસાલો મિક્સ કરી દીધો છે બટેટામાં હવે આપણે લોટને લઈ લઈશું લોટ પણ દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો સેટ થઈ ગયો છે તો પહેલાં આપણે એને મસળી લેવાનો પછી આપણે જેટલું પરોઠું બનાવવું હોય નાના મોટું એ સાઈઝનો લુવો લેવાનો તો અહીંયા મોટી રોટલી જેટલો લુવો લઉં છું અને હું તમને બે રીતે વણીને બતાવીશ કેવી રીતે પરોઠા બનાવવા બે રીતે તો એક તો આ રીતે હાથ વડે આપણે આંગળીથી દબાવી અને સ્પ્રેડ કરી દઈશું ફટાફટ થઈ જશે વાર નથી લાગતી તો આ રીતે આંગળીથી જ પરોઠાને સ્પ્રેડ કરીને ઉપરથી માવો આપણે બટેટાનું સ્ટફિંગ ભરી દઈશું તો જેટલું સ્ટફિંગ આવે એ પ્રમાણે સ્ટફિંગ આપણે લઈશું સ્ટફિંગ વધારે હશે તો પણ પરોઠાનો ટેસ્ટ છે એકદમ સરસ એવો આવશે તો આ રીતે સ્ટફિંગ ભરી અને બધી બાજુથી પેક કરી અને વધારાનો લોટ છે ઉપરથી આપણે કાઢી લેવાનો છે લોટ કાઢી અને હાથ વડે પહેલાં લોવાને ફેરી લેવાનો ગોળ ગોળ તૈયાર કરી દેવાનો ત્યાર પછી થોડોક રોટલીનો લોટ નાખી અને આ રીતે આંગળીથી બંને બાજુ દબાવતા દબાવતા થોડોક સ્પ્રેડ કરી અને પછી રોટલો જે રીતે આપણે ટીપીએ એ જ રીતે પરોઠાને આપણે વણી લે ટીપી લેવાનું છે આ પરોઠું છે એકદમ ફટાફટ બની જશે અને તૂટતું પણ નથી એકદમ સરસ બને છે તો હું તમને અત્યારે આ રીતે ટીપી અને બતાવું છું તમે જોઈ શકો છો પરોઠું છે બંને સાઈડ એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો આ રીતે બનાવશો તો પણ તમારા પરોઠા એકદમ સરસ બનશે અને માવો સરસ સ્પ્રેડ થઈ જશે હવે હું તમને બીજી રીતે બતાવું છું એ જ રીતે હું લુવો લઉં છું લોટનો અને એને આપણે આ વખતે વણીને બના હું તમને તો લોટ નાખી અને સ્પ્રેડ કરી દઈશું વેલણથી તમારે જે રીતે જોઈએ એ પ્રમાણે રોટલી જેવડું નાનું બનાવી દેવાનું અને ઉપરથી આપણે સ્ટફિંગ રાખી દઈશું અને જે પેલી પરોઠામાં હતો એ જ રીતે આપણે સ્ટફિંગ રાખી અને તૈયાર કરી દઈશું વધારાનો લોટ છે એ કાઢી નાખીશું ઉપરથી અને પછી આપણે વણવાનો છે તો તરત જ ભણવાનો નથી કેવી રીતે વણવો એ પણ હું તમને બતાવીશ હવે ઘઉંનો લોટ છે એ થોડો પાટલી ઉપર સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે હાથથી આંગળીઓથી થોડું દબાવી અને થોડું મોટું કરી દઈશું ત્યાર પછી આપણે વેલણથી બંને સાઈડ વણી લેવાનું છે તો આ રીતે કરશો તો પણ તમારું પરોઠું છે એ પણ તૂટશે નહીં અને એકદમ સરસ એવું બનીને તૈયાર થશે અને શેકતી વખતે ફૂલી ફૂલીને દડા થઈ જશે તો હવે આપણે પરોઠાને શેકી દઈશું ગેસ પર મેં પેન રાખી દીધી છે અને પેન આપણી ગરમ થઈ ગઈ છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી છે એક સાઈડ થોડું શેકાઈ જાય એટલે પરોઠાની સાઈડ આપણે બદલાવી દઈશું અને ઉપરથી ચમચીથી તેલ લગાવી દઈશું અને નીચે પણ થોડું શેકાઈ જાય એટલે આપણે એની સાઈડ બદલાવી દઈશું તો હવે આપણે નીચેથી પણ થોડું શેકાઈ ગયું છે તો સાઈડ પલટાવી દઈશું અને ઉપરથી આપણે તેલ લગાવી દઈશું ચમચીથી તેલ સ્પ્રેડ કરી દઈશું હવે પરોઠું છે તમે જોઈ શકશો કે એકદમ ફૂલીને દડા જેવું થશે બધા જ પરોઠા આ રીતે અંદર સ્ટપિંગ છે તો પણ એકદમ સરસ તડા ફૂલશે નીચેથી સરસ શેકાઈ એટલે આપણે સાઈડ પલટાવી દઈશું તો આપણે સાઈડ પલટાવી દીધી છે અને તમે જોઈ શકો છો કે પરોઠું છે એકદમ સરસ ફૂલી ગયું છે આપણે તવી તો ફેરવીએ તો ખબર પડે કે પરોઠું દડા નીચે ફૂલેલું છે હવે હું તમને ખોલીને પણ બતાવીશ કે પરોઠાની અંદર મસાલો છે એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું પરોઠું બનીને તૈયાર થયું છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે હું અહીંયા પરોઠાને ટમેટાની ચટણી અને દહીં અને રાયતા મરચાં હોય તો ખૂબ જ સરસ એવા લાગે છે અહીંયા દહીં અને ટમેટાની ચટણી સાથે સર્વ કરી દઉં છું અને સાથે રાયતા મરચાં પણ છે આ રીતે મેથી આલુ પરોઠા બનાવશો તો ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે તો તૈયાર થઈ ગયા છે આપણા મેથી આલુ પરોઠા ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર